नमस्कार विद्यार्थी मित्रों, धोरण 8 विषय विज्ञान प्रकरण 13 ध्वनि विषय आप अभ्यास करता था। आप कंपनों कंप विस्तार आवर्तकार आवृत्ति विषय आप समझ मेळवीशुं। आ शब्दों तमे थोड़ा जाणकार छो ज बराबर, तो हवे आपणे एने समझवानो प्रयत्न करीए छीए। तो कोईपण पदार्थनी वारंवार आमतेम गति करता पदार्थने आपणे कंपन तरीके ओळखीए छीए। आ गति ने दोलित गति तरीके ओळखवामां आवे छे। आपणे दोलन विषे आपणे अभ्यास आगळना धोरणमां करी गया छीए बराबर। तो एक सेकंड दीठ थता दोलनोनी जे संख्या छे एने आपणे आवृत्ति तरीके ओळखवामां आवे छे। तो आवृत्तिनो जे एकम छे एने अर्ज एकम तरीके ओळखी शकाय छे। तेने संकेतमां एच जेड लखाय छे। जो एक सेकंड दीठ एक दोलन पूरु कर्युं होय तो तेने आवृत्ति जे छे एक हर्ष आवृत्ति कहेवामां आवे छे। आपणे जाणीए छीए कि ध्वनिनो जे प्रकार छे अलग अलग प्रकारना होय छे। तो ते कंप विस्तार अने आवृत्ति ए ध्वनिना अगत्यना गुणधर्म तरीके ओळखवामां आवे छे। त्यार पछी आपणे जोईए छे के प्रबळता अने पीच। तो प्रवृत्ति 11 ध्वनिनी प्रबळतानो आधार कंपन करती वस्तुना कंप विस्तार पर छे तेम आपणे दर्शावुं। तो एक धातुनुं टम्बलर लईशुं, एक धातुनुं टेबलनी स्पून लईशुं, पछी धातुना चमचाने धीमेथी जे बहारनी बाजू धातुना टम्बलरनी धार पर अथड़ावशो। હવે તેમાં ઉત્પન્ન થતો જે ધ્વનિ છે આપણે સાંભળીશું। ત્યારબાદ ધાતુના ચમચા વડે ધાતુના ટમ્બલર તીવ્ર પ્રહાર કરો અને ઉત્પન્ન થતો જે ધ્વનિ છે ફરીથી એને સાંભળવાનો પ્રયત્ન કરો। જ્યારે ધાતુના ટમ્બલર પર તીવ્ર પ્રહાર થતો હશે ત્યારે જે અવાજ છે આપણને પહેલાં કરતાં મોટો સંભળાય છે। તો હવે ટમ્બલરની ધારને સ્પર્શ કરો અને તેથી દોરીના મારફતે થર્મોકોલનો નાનો દડો એને લટકાવો। ત્યાર પછી શું થશે, ટમ્બલર ઉપર પ્રહાર કરીને ટમ્બલરને કંપિત કરો। ત્યાર પછી જુઓ કે હવે દડાનું સ્થાનાંતર તે ટમ્બલરના કંપનના કંપ વિસ્તારનું માપ કરો। હવે જે ટમ્બલર છે અથડાઈને થોડો દૂર જશે એનું આપણે જે વિસ્તાર છે કેટલે દૂર જાય છે એનું અંતર આપણે જોઈશું। તો ટમ્બલરને ધીમેથી પ્રહાર કરી અને પછી થોડો જોરથી પ્રહાર કરો તો આ બંને કિસ્સામાં ટમ્બલરના કંપનના કંપ વિસ્તારોની સરખામણી કરવામાં આવશે। તો નિર્ણય એમ કરીએ છીએ કે કંપન કરતી વસ્તુનો કંપ વિસ્તાર જેમ ઓછો તેમ ઉદ્ભવતો ધ્વનિ નિર્બળ એટલે કે ઓછો ધ્વનિ ઉત્પન્ન કરે, જેમ કંપન વિસ્તાર વધુ છે એટલે કે જેને વધારે અથડાવવામાં આવે અને પછી એનો કંપ વિસ્તાર નક્કી કરીએ તો ઉદ્ભવતો ધ્વનિ આપણો મોટો છે। તો ધ્વનિની પ્રબળતા એ ધ્વનિ ઉત્પન્ન કરતા કંપનના કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે, એના કરતાં પણ વર્ગના સમપ્રમાણમાં આપણે કહી શકીએ છીએ। તો ઉદાહરણ તરીકે કંપ વિસ્તાર બમણો કરવા માટે આપણે જે પ્રબળતા છે એ પદાર્થની પ્રબળતાને 4 ગણી કરવી પડશે। તો પ્રબળતાને ડેસિબલ એકમમાં દર્શાવવામાં આવે છે। તો 80 ડેસિબલથી વધારે પ્રબળતાવાળો ધ્વનિ શારીરિક રીતે આપણા માટે કષ્ટદાયક હોય છે। તો ધ્વનિની પ્રબળતા તેના કંપ વિસ્તાર ઉપર આધાર રાખે છે। જ્યારે કંપનનો કંપ વિસ્તાર વધારે હોય તો ધ્વનિ થતો ઉત્પન્ન થતો ધ્વનિ કેવો હોય છે, આપણો મોટો હોય છે। જ્યારે કંપ વિસ્તાર નાનો હોય ત્યારે ઉત્પન્ન થતો ધ્વનિ નબળો હોય છે। તો કોઈપણ બાળકના ધ્વનિની સરખામણી પુખ્ત વ્યક્તિના ધ્વનિ કરતાં તેમાં તફાવત આપણને જોવા મળતો હોય છે। જો બે ધ્વનિ સમાન રીતે જોરથી બોલાવેલો હોય તેમ છતાં તેઓ કેટલીક રીતે જુદા પડે છે બરાબર। બંને સમાન ધ્વનિ એકસાથે બોલવામાં આવે, જોરથી પણ બોલવામાં આવે તો બંને વખતે કેટલી વખત પોતે જુદા આપણને પડતા જોવા મળે છે। તો એનો આધાર છે ધ્વનિની પીચ ઉપર રહેલો છે। ધ્વનિનું તીણાપણું એ તેની આવૃત્તિ નક્કી કરે છે। જો કંપન કરતી આવૃત્તિ વધારે હશે તો
तो आपने कही सके छे अवाज छे तीनों होय छे। आपने स्त्रीओनी अंदर आओ अवाज छे जोई सके छे, एनी आवृत्ति वधारे छे पण अवाज तीनो छे, तेथी तेनी पीच पण केवी होय छे वधारे आपने कही सके छे। जो कंपन करती आवृत्ति ओछी होय तो आपने कही सके छे के ध्वनिनो पीच ओछो होय छे। तो उदाहरण तरीके ड्रम ए ओछी आवृत्तिनी कंपन करे छे तेने ओछी पीच वाळो ध्वनि उत्पन्न करे छे। ત્યારે બીજી બાજુ સિસોટીની આવૃત્તિ વધારે હોય છે તેથી તે વધારે પીચવાળો ધ્વનિ ઉત્પન્ન કરે છે। પક્ષી પણ ઉચ્ચ પીચવાળો ધ્વનિ પોતે ઉત્પન્ન કરતો આપણે જોઈ શકીએ છીએ, જ્યારે સિંહની ગર્જનાનો પીચ છે ઓછો હોય છે। તો આ રીતે આપણે એવું કહી શકીએ છીએ કે કોઈ પણ, જો કે જે સિંહની જે ગર્જના છે ઘણી પ્રબળતા હોય છે અને પક્ષીઓના ધ્વનિની એ છે ખૂબ જ દુર્બળ હોય છે। આપણે દરરોજ બાળકોને મુક્ત વયના છે એ પુખ્ત વયના જે વ્યક્તિઓ છે એનો અવાજ આપણે સાંભળીએ છીએ, એમાં પણ તમને ઘણું બધું વિવિધતાપણું જોવા મળે છે। તો તેમાંનામાં અવાજમાં તફાવત જોવા મળે છે, તેમના ખૂબ જ અવાજોમાં તફાવત આપણને જોવા મળતો હોય છે। જ્યારે બાળકના ધ્વનિની આવૃત્તિ એ પુખ્ત વયના વ્યક્તિના ધ્વનિની આવૃત્તિ કરતાં આપણને વધારે છે અને એનો અવાજ પણ આપણને સારો એવો સંભળાય છે। તો સામાન્ય રીતે સ્ત્રીના અવાજની આવૃત્તિ વધારે હોય છે અને પુરુષના અવાજની કરતાં તે તીણો હોય છે, બરાબર છે। તો આપણે આ રીતે આ જે અવાજની પ્રબળતા અને એની આવૃત્તિ ઉપર અને એની પીચ ઉપર આધાર રાખે છે, બરાબર છે। હવે આપણે જોઈએ છીએ કે શ્રાવ્ય ધ્વનિ અને અશ્રાવ્ય ધ્વનિ, કેટલી વખત આપણને એવું હોય છે કે બંને અવાજોમાંથી જે અમુક અવાજ સાંભળવો ગમતો હોય છે અને અમુક અવાજ સાંભળવો ગમતો હોતો નથી। તો આપણે જાણીએ છીએ કે ધ્વનિની ઉત્પત્તિ માટે આપણે કંપન કરતા પદાર્થની જરૂર પડે છે। તો હકીકતમાં છે કે 20 કંપન પ્રતિ સેકન્ડ કરતાં ઓછી આવૃત્તિવાળો ધ્વનિ, એટલે કે 20 હર્ટ્ઝ કરતાં ઓછી આવૃત્તિવાળો ધ્વનિ મનુષ્યના કાન વડે પારખી શકાતા નથી। આવા ધ્વનિને અશ્રાવ્ય ધ્વનિ કહીએ છીએ। બીજી બાજુ એવું કહેવામાં આવે છે કે 20,000 કંપન પ્રતિ સેકન્ડ કરતાં વધારે આવૃત્તિવાળા ધ્વનિ મનુષ્યના કાન માટે અશ્રાવ્ય કહેવામાં આવે છે। આમ મનુષ્યના કાન માટે જે શ્રાવ્ય ધ્વનિની આવૃત્તિ છે, એટલે કે સાંભળી શકે એટલી આવૃત્તિ, એ 20 હર્ટ્ઝથી શરૂ કરીને ઠીક 20,000 હર્ટ્ઝ સુધીની છે। એનથી જો વધારે હશે કે એનથી ઓછી હશે તો મનુષ્ય છે સાંભળી શકતો નથી। તો આમ અમુક પ્રાણીઓ છે તે 20,000 હર્ટ્ઝથી વધારે આવૃત્તિવાળો પણ પ્રબળ જે ધ્વનિ છે પોતે સાંભળી શકે છે, કૂતરાની આ ક્ષમતા પોતે ધરાવે છે। પોલીસકર્મીઓ ઉચ્ચ આવૃત્તિઓનો ધ્વનિ ઉત્પન્ન કરવાવાળી સિસોટીઓનો ઉપયોગ કરે છે જે કૂતરાઓ સાંભળી શકે છે અને પરંતુ મનુષ્ય તે પોતે સાંભળી શકતા નથી, બરાબર। તો આ રીતે આપણે આવી જુદી જુદી આવૃત્તિવાળા ધ્વનિનો આપણે ઉપયોગ કરીને ઘણી વખત તબીબી ક્ષેત્રે પણ ઉપયોગ એનો કરવામાં આવે છે। તેવી રીતે કેટલી વખત આપણે પગેરું મેળવવા માટે પણ, કોઈ ગુનો કર્યો હોય એના માટે પણ 20,000 હર્ટ્ઝથી ઊંચી આવૃત્તિવાળો પણ કાર્ય કરતા અલ્ટ્રાસાઉન્ડ સાધનોનો ઉપયોગ કરીને આપણે કોઈ ગુનેગારને પકડી શકતા હોઈએ છીએ, બરાબર છે। તો આવી રીતે આ ધ્વનિનો આવૃત્તિનો ઉપયોગ કરીને આપણે ઘણી બધી વસ્તુઓનો આપણે સાંભળી શકતા હોઈએ છીએ। તો આજે આપણે આટલું રાખીએ છીએ, બાકીનું પછી, આભાર।